કોઈ પણ લગ્ન પ્રસંગમાં રીંગણ બટેકાનું શાક ખાઈએ ત્યારે એવું થાય કે આવું શાક ઘરે કેમ નથી બનતું, પણ આ શાક બનાવવાની આખી રીત જ અલગ છે. તો ચલો આજે પરફેક્ટ રીતથી શાક બનાવીએ. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીક્સ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે 250 ગ્રામ જેટલું રીંગણ અને 400 ગ્રામ જેટલા બટેટા લીધા છે, અને નંગમાં જોઈએ તો 4 નંગ છે. હવે સવાલ આવે કે આપણે રીંગણ કેવું લેવાનું. ફ્રેન્ડ્સ, જ્યારે રીંગણ લેવા જઈએ ને ત્યારે તેનો દાંડીનો ભાગ થોડો ગ્રીન કલરનો હોવો જોઈએ, અને રીંગણ છે ને તે એકદમ આવું કડક હોવું જોઈએ, બિલકુલ ક્રીઝવાળું ના હોવું જોઈએ. થોડું કડક રીંગણ હોવું જોઈએ, ક્રીઝ વગરનું હોવું જોઈએ, ને તેનો કલર છે આમ શાઇન મારતો હોવો જોઈએ, આમ ડલ કલર ના હોવો જોઈએ. બટેકા પણ આપણે કલરમાં શાઇનવાળા અને કડક હોય આમ દબાવીએ ત્યારે તેવા લેવાના. હવે ફ્રેન્ડ્સ, જ્યારે લગ્ન પ્રસંગમાં શાક બને છે ને ત્યારે હંમેશા છાલવાળા બટેકાનો ઉપયોગ થાય છે. તો અત્યારે આપણે પહેલાં બટેકાને 3 થી 4 વખત પાણીથી ધોઈ લીધા, જેથી બધી માટી નીકળી જાય, અને પછી સમારીએ છીએ. તેના વચ્ચેથી 2 ટુકડા કરી, અને આપણે જ્યારે આ શાક બનાવીએ ને ત્યારે બટેકાના ટુકડા મોટા જ રાખવાના. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આટલા મોટા ટુકડા રાખ્યા છે જેથી શાક બને ને ફ્રેન્ડ્સ ત્યારે વધારે પડતા ગળી ના જાય. સમારેલા બટેટાને આપણે પાણીમાં રાખવાના જેથી કાળા ના પડે. રીંગણનો પણ આપણે ટોપીનો ભાગ કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે રીંગણ લઈએ ત્યારે ઓછા બીવાળું હશે ને તો પણ શાક સરસ બનશે. તમે જુઓ, બિલકુલ બીનો ભાગ ઓછો છે અને બિલકુલ ક્યાંયથી કાળું રીંગણ નથી. ઘણીવાર ફ્રેન્ડ્સ રીંગણ અંદરથી સડેલું હોય છે અથવા ઈયળ પણ હોય છે, તો આપણે તેનું ધ્યાન રાખીશું. રીંગણના પણ મોટા કટકા કરીએ. અને ફ્રેન્ડ્સ, તમને બીજું કહું કે રીંગણ અંદરથી સડેલું હશે ને તે તમને બહારથી કેવી રીતે ખબર પડશે? અહીંયા કોઈ પણ જગ્યાએ રીંગણમાં હોલ હશે, એટલે કે કાણું હશે. જો કાણું રીંગણમાં હશે ને તો તે રીંગણ અવશ્ય સડેલું હશે. રીંગણને પણ આપણે પાણીમાં નાખીએ જેથી કાળા ના પડે. 2 ટમેટા લીધા છે, તેને પણ આંખનો ભાગ કાઢીને સમારી લઈએ. જો ટમેટું મોટું હોય તો 1 ટમેટું લેશો તો પણ ચાલશે. ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ સ્લો રાખી છે. ફ્રેન્ડ્સ, લગ્ન પ્રસંગનું શાક હોય તે ટેસ્ટી જ હોય, અને ટેસ્ટી બનાવવા માટે તેલ તો જોઈએ જ ને. તો અત્યારે આપણે 1/4 કપ એટલે એપ્રોક્સ 4 થી 5 TBSP જેટલું તેલ લઈએ છીએ. હવે રીંગણ ને બટેકાનું શાક ટેસ્ટી બને, સાથે પચવામાં પણ સરળતા રહે, તેની માટે 1/4 ચમચી જેટલી આખી સૂકી મેથી એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આની વઘાર કરવાની રીત અને મસાલા કરવાની રીત પણ થોડી અલગ છે. 1/4 ચમચી રાઈ એડ કરું છું. ઘણા લોકો રીંગણ બટેકામાં રાઈ એડ નથી કરતા, તો તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો. હવે રાઈ ને મેથીને થોડા થવા દઈએ. હવે આપણી રાઈ ફૂટે છે ત્યારે 1 ચમચી જેટલું જીરું એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, અને 1/4 ચમચી જેટલો અજમો એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ છીએ. હવે આપણે, તમને લાગે તો તમે 1 મિનિટ માટે ગેસની ફ્લેમ બંધ કરી શકો છો, અને ખડા મસાલા એડ કરીએ. 4 નંગ લવિંગ લીધા છે, 1 ટુકડો તજ, 1 બાદિયા, 2 તમાલપત્ર છે જેના ટુકડા કરીને લીધા છે, અને 2 સૂકા લાલ મરચાં. અત્યારે ફ્રેન્ડ્સ મેં પણ ગેસ બંધ કરી દીધો હતો, કેમ કે તેલ વધારે ગરમ થઈ જાય તો પછી મસાલા બળી જશે. 10 થી 15 લીમડાના પાન એડ કરીએ. હવે આપણે વઘારની જ અંદર 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ, 1/2 ચમચી લાલ મરચું એડ કરી, ટમેટા એડ કરીએ, 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ છીએ, અને મસાલા બળે નહીં તેની માટે 2 ચમચી જેટલું પાણી એડ કરીએ. ફ્રેન્ડ્સ, આવી રીતે વઘારમાં જ્યારે મસાલા એડ કરશો ને તો કલરે સરસ આવશે ને ટેસ્ટ પણ સરસ આવશે. હવે આપણે ટમેટા થોડા સોફ્ટ થાય તેટલા તેને થવા દઈએ. ટમેટાના ભાગનું 1/4 ચમચી મીઠું એડ કરીએ, જેથી ટમેટા સરસ સોફ્ટ થઈ જશે જલ્દીથી. ફ્રેન્ડ્સ, અત્યારે વઘારની જ રસોડામાં એટલી મસ્ત સુગંધ આવે છે, વઘાર જ એટલો ઝક્કાસ છે ને કે શાક એકદમ ટેસ્ટી બનશે. હવે આપણા ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે, હજી ટમેટા આપણા શાક સાથે ચડવાના જ છે, તો આપણે તેને એકદમ ગાળવાની જરૂર નથી. હવે આપણે બટેટા એડ કરીએ છીએ. બટેટાને આવી રીતે નીતારી અને પછી એડ કરવાના છે. આ શાક છે ફ્રેન્ડ્સ તે તમે 4 થી 5 જણા જમી શકો છો. એકવાર હલાવીએ, અને હવે આપણે રીંગણ એડ કરીએ છીએ.
રીંગણ અત્યારે આપણને ફ્રેન્ડ્સ મોટા લાગે છે, પણ શાક બનશે ત્યારે તે ગળી જ જવાના છે, તેથી આપણે થોડા મોટા જ સમાર્યા છે. હવે આપણે ઉપરથી મસાલા કરીએ. અત્યારે આપણે 1/2 ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ, 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ. તીખાસ તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો. આમાં ફ્રેન્ડ્સ રસામાં જે થિકનેસ લાવવાની છે તે કોઈ ગ્રેવી કરીને નથી આવતી, મસાલાથી જ આવે છે. તો બીજું આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ છીએ, 1/2 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. પાછળથી જરૂર લાગશે તો આપણે ટેસ્ટ કરીને વધારે એડ કરી શકીશું. હવે આ બધો મસાલો એકવાર શાક સાથે મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે શાકને હંમેશા મસાલા સાથે સાતળવાનું. શાક નાખ્યા પછી તરત જ પાણી ક્યારેય નહીં નાખી દેવાનું. જો આપણે તરત પાણી નાખીએ ને તો ફ્રેન્ડ્સ પાણી બધો મસાલો લઈ લે અને શાક અંદરથી ફીકું લાગવા લાગે. હવે આપણે 200 ml જેટલું 1 ગ્લાસ પાણી એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ આપણે આ શાકને ચડવા આ પાણીમાં જ દેવાનું છે, તેથી અત્યારે આપણે પાણીનું પ્રમાણ થોડું પ્લસ રાખ્યું છે. હવે શાકને ઢાંકીને આપણે 5-7 મિનિટ માટે પહેલા ચડવા દઈએ. હવે 8-9 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને ચેક કરીએ. એકવાર હલાવી દેવાનું બધું શાક, અને પછી આપણે કોઈ પણ બટેટું હોય તેને આવી રીતે દબાવીને ચેક કરવાનું. હજી થોડું સ્લાઇડ કડક છે તો આપણે એને 2-3 મિનિટ બીજી થવા દઈએ. તમને એવું લાગે કે રસો થોડો વધારે ઓછો થઈ ગયો છે તો થોડું પાણી એડ કરી શકો છો. હવે એપ્રોક્સ 4-5 મિનિટ થઈ ગઈ છે, એટલે કે 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે ખોલી લઈએ, જોઈએ તો 70-80% બટેટા અત્યારે ચડી ગયા છે. હવે આપણે આની અંદર ટેસ્ટ આપવા માટે મસાલા કરીએ. અત્યારે 2 ચમચી સિંગ દાણાનો પાવડર એડ કરું છું. કાચી જ સિંગ છે જેને મિક્સરમાં અધકચરી ક્રશ કરી લીધી છે. આ કરવાથી ફ્રેન્ડ્સ રસો એકદમ સરસ ટેસ્ટી અને ઘાટો બનશે. 2 ચમચી જેટલા સફેદ તલ અધકચરા કર્યા છે, 1 ચમચી સૂકા નાળિયેરનું છીણ એડ કરીએ છીએ, 3 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ રસોઈયા હોય તે આમલીનો પલ્પ એડ કરતા હોય છે, પણ આપણે ઘરે નથી કરતા તો અત્યારે આપણે 3 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ છીએ. હવે આ શાકમાં ખટાશ અને તીખાશ પ્રમાણે ગળપણ પડે એડ થાય છે, તો અત્યારે આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. તમે આમાં ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. 2 ચમચી જેટલો ગોળ એડ કરવાનો, નહીં તો 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ છીએ. બધું આપણે એકવાર સરસ મિક્સ કરી દઈએ. તમે જુઓ રીંગણ અને બટેટા બંનેના પીસ સરસ દેખાય છે. હવે તમારા રસાને ટેસ્ટ કરી જોવાનો, તમારા પ્રમાણે કંઈ પણ ઘટતું હોય તો તમે એડ કરી શકો છો. હવે આ શાકને આપણે ખુલ્લું જ તેલ છૂટું પડે ત્યાં સુધી 5 મિનિટ ચડવા દઈએ. ફ્રેન્ડ્સ આ શાકનો બેસ્ટ સ્વાદ છે ને તમે 2 કલાક પહેલાં શાક બનાવીને રાખશો ને તો લાગશે. જો તમારે તાત્કાલિક ખાવું હોય તો અત્યારે આ રસો પ્રોપર છે, પણ જો તમારે શાકને રહેવા દેવાનું છે ને તો જ્યારે થોડો રસો વધારે હોય ને ત્યારે સિંગને બધું ઉમેરી દેવાનું અને રસો રહેવા દેવાનો, નહીં તો બધું શાક રસો શોષી લેશે. તો રસેદાર રાખવા માટે થોડું પાણી પ્લસ કરી પછી સિંગ દાણા ઉમેરી અને પછી બનાવવાનું. ફ્રેન્ડ્સ અન્નપૂર્ણામાની કૃપાથી આપણું બેસ્ટ શાક બની ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી છીએ અને 1 ચમચી જેટલી કસૂરી મેથી હાથમાં લઈ મસળીને એડ કરી આનો સ્વાદ પણ આ શાકમાં ખૂબ સરસ લાગે છે. અને ઉપરથી કોથમીર એડ કરીએ. ફ્રેન્ડ્સ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું શાક બનીને રેડી છે.